सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी चौसठ पदी ग्रंथनी अंदर पद अठार एनी अंदर સ્વામી છેલ્લે એમ કહે છે કે જેને સુખદેવજી અને નારદજીની ઉપમા મળી છે, જેને શંકાદિકને કદરજ જેવા ઋષિની ઉપમાઓ મળી છે, એવા ત્યાગી થયેલા ભગવાનના ભક્તોએ સાધુતાના માર્ગને જ્યારે આશર્યા છે ત્યારે બધેથી પ્રીત તોડીને એક ભગવાનમાં કરવી, ભવભોગને ભૂલવા, પૂર્વેના જે આ મોટા મોટા મહાપુરુષો થયા એની જે રીત છે એ રીત આપણી રીત છે, પૂર્વે જે હરિભક્તો થયા એની જે રીત છે એ ગૃહસ્થાશ્રમી ભક્તોની રીત છે, પૂર્વે જે સ્ત્રી ભક્તો થયા એની જે રીત છે એ સ્ત્રી ભક્તોની રીત છે, માટે સ્વામી કે કોઈ બીજા ફંદમાં પડતા નહીં, બીજા ફંદમાં જો પડશો તો દુઃખ બહુ આવશે, આવું સ્વામી અહીંયા આગળ પડ અઢારની અંદર ચેતવણી આપે છે આપણા જેવા મુમુક્ષુઓને. પદ ઓગણીસની અંદર પણ સ્વામી હજુ સારો એવો ઉપદેશ, કઠણ વચન કાંકચરૂપ આ રાગની અંદર કાંકચરૂપ જ બધાય વચન આપ્યા છે, દર્દીને ગોળી આપે છે, જીરણ રોગ કાઢવો છે એટલે. પદ ઓગણીસ, સુખજીએ નથી સંગર્યું રે ધાતુ વળી ધન નાનું, નારદે ભેડું ન કર્યું રે કે છે કોઈ ધન જળ, ભરતે ન જોડાવ્યું રે ગાડું ગાડી વેલ કદ, રજનું વ્યાસે કાવ્યું રે ખરી ક્ષમાનો ખેલ, શનકા દીકે સુખ કારણે રે ઘોડું ન રાખ્યું ઘેર, આ તો બાંધ્યા બીજાને બારને રે કરવા કાળો કેર, મેલી ઊભી અસલ રીતને રે નકલ લીધી નેક, તે તો ચોટી ગઈ ચિત્તને રે છોડી ન છૂટે છે કોઈ કહે એની કોરનું રે, તે શું બંધાઈ વેર કહે નિષ્કુળાનંદ નોરનું રે, મું પર રાખજો મેર કહે નિષ્કુળાનંદ નોરનું રે, મું પર રાખજો મેર. સ્વામી કહે છે સુખજીએ નથી સંઘર્યું રે ધાતુ વળી ધન નાનું, નારદે ભેડું ન કર્યું રે કે છે કોઈ ધન. જે ભગવાનના ત્યાગી સંત છે એને સ્ત્રી અને ધનનો ત્યાગ મુખ્ય છે. જે ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયના
ત્યાગી સંત તરીકેનું બિરુદ પામેલા છે એવા તમામ માટે સ્ત્રી અને ધન આ બે આ પૃથ્વી ઉપર છે જ નહીં, એવી રીતે એને પૃથ્વી ઉપર રહેવું એમ ભગવાન શ્રી હરિનો સંતો માટેનો ઉપદેશ છે. 64 પદી ગ્રંથ વધુમાં વધુ સંતને ઓળખવા, સંત જીવનનું ઘડતર કરવા માટે, સંત જીવનમાં રહી ગયેલી ખામીઓને દૂર કરવા માટે, એના માટે જ આ ગ્રંથ રચાયેલો છે. એની અંદર અહીં સ્વામી લખે છે કે ભગવાન સ્વામિનારાયણને ત્યાં થયેલો ત્યાગી સાધુ એ ધનનો લાલચુ ન હોવો જોઈએ, એ સ્ત્રી અને ધન બંનેથી વિરક્ત હોવો જોઈએ, પોતાનું કરીને એક રૂપિયો પણ પોતાનો કરીને ત્યાગી સંત રાખે તો એને રોજ 1000 ગાયો માર્યાનું પાપ છે. પોતાનું કરીને, મંદિરનું હોય, સત્સંગ માટે હોય, કોઈ સંસ્થાનું હોય, એ કોઈ વ્યક્તિનું પોતાનું નથી, પણ જેની અંદર પોતાનું જ કરીને રાખ્યું હોય એની અંદર ચોક્કસ બહુ મોટો દોષ શાસ્ત્રો કહે છે. ત્યાગી ક્યારેય પણ કોઈને એમ ન કહી શકે કે મારા આ રૂપિયા છે અને તમે સાચવીને રાખજો, મારા છે એમ કોઈ દિવસે ધન ઉપર અધિકાર ન કરી શકે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સંતો માટે એક એવું પ્રકરણ ફેરવ્યું છે, 114 પ્રકરણ મહારાજે કરેલા, એમાંનું એક પ્રકરણ એવું કર્યું હતું, રાણી સિક્કો એ જમાનાનો મુકાવે અને એની ઉપર વિષ્ટા કરવાની. એટલે મહારાજ કે ધન છે એ તમારી માટે વિષ્ટાતુલ્ય છે. અને ખરેખર ભગવાન શ્રીહરિના વાલા સંતો એ ધનથી દૂર રહે છે ને, એને જ મહારાજ આટલા બધા સાચવી લે છે. એને ધન રાખવાની જરૂર જ નથી. જે ભગવાન શ્રીહરિને ત્યાં ત્યાગાશ્રમમાં આવ્યો, ગુણાતીતાનંદ સ્વામી કે આસરાનું રૂપ તો જો આજે કોઈ આપણી અંદર અહીં મંદિરમાં રહેવા આવ્યો હોય, આજે કોઈ આ મંડળમાં રહેવા આવ્યો હોય તો સ્વામી કે આજથી બધી ચિંતા આવે એની ભગવાન કરે. બોલો, અહીં અમેરિકામાં તો ઠીક છે, પણ દેશની અંદર ત્યાગી થવા માટે આવેલા હોય કોઈ, હવે ઘરે સાયકલ ના ફેરવતો હોય, સાયકલ પણ ના હોય એવું બને, પણ એ મંદિરમાં આવ્યો અને ત્યાગી તરીકે રહેવા લાગ્યો, હવે એ બીમાર પડે ને તો એની માટે સ્પેશિયલ ગાડી જાય, મંદિરમાંથી સ્પેશિયલ ગાડી જાય. એ સાધુ થવા માટે 2 દી થયા આવ્યા છે, પણ હવે એ બીમાર પડે ને એને દવાખાને જવાનું થાય તો ગાડી જાય, સ્પેશિયલ ડૉક્ટર એની એપોઇન્ટમેન્ટ આપે, સ્પેશિયલ એનો ટાઈમ કાઢે. આ બધુંય ભગવાન સ્વામિનારાયણને ત્યાં ત્યાગી થવા આવ્યો ત્યારથી એને ભગવાન સ્વામિનારાયણની બધી સુવિધાઓ પ્રાપ્ત થવા માંડી. એને ધન રાખવાની કોઈ જરૂર જ પડે એવી નથી કે એને ધન રાખવું પડે પોતાનું કરીને. એટલે અહીં કહે છે કે ભગવાનનો ત્યાગી થયેલો જે ભક્ત છે એ કોઈ દિવસ એનો સંગ્રહ ના કરે, એને પોતાનું કરીને રાખે નહીં. નારદજી આવું નથી કર્યું, સુખદેવજી આવું નથી કર્યું. જડ ભરતે ન જોડાવ્યું રે ગાડું ગાડી વેલ, જડ ભરત હતા એમને પણ પોતાનું કરીને કાંઈ રાખ્યું નથી. આજના યુગ પ્રમાણે સંસ્થાને, મંદિરને સાધનોની જરૂર પડે. આજે પધરામણી કરવા જવું હોય તો ગાડીની જરૂર પડે, આ લાઈવ બ્રોડકાસ્ટ કરવું હોય તો કેમેરા ઇન્ટરનેટની જરૂર પડે, કોમ્પ્યુટરની જરૂર પડે, પણ એ કોઈ વ્યક્તિનું નથી, સંસ્થાનું અને મંદિરનું છે. ગુણાદિતાનંદ સ્વામી કહે છે જે મંદિરનું હોય એને પોતાનું ન કહેવાય, કોઈ સંસ્થા છે એનું છે એ પોતાનું નથી, એ તો સત્સંગના કાર્યો માટે અચૂક જરૂર પડે એટલે બધું જ રાખવું પડે. મંદિરોમાં ટ્રેક્ટર એ હોય છે, મંદિરની અંદર ગાડી પણ હોય છે, મંદિરની અંદર બીજા બધા સાધનો જે કંઈ ત્યાં કાર્ય થતું હોય તે બધું હોય છે. અત્યારે લોયાનું મંદિર બંધાય છે તો ક્રેનેય આપણે ત્યાં રાખવી પડે છે મંદિરની,
ક્રેની છે, બધા સાધનો હોય, ખેતીવાડી છે તો ત્યાં બધું બળદે હોય. ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢની અંદર બળદે હતા. એટલે આ બધી વાતો જે તે સમયે લખી છે ને, એ વાત લખવા પાછળનો અભિપ્રાય શું છે? પોતાનું કરીને કાંઈ ના હોય. ત્યાગી કોઈ દિવસ એમ ના કહી શકે કે આ મારું ઘર, ત્યાગી કોઈ દિવસ એમ ના કહી શકે કે આ મારા રૂપિયા. કોનું છે? હા, આ મંદિરમાં હું રહું છું એટલે આ મંદિર મારું ઘર છે, એ બરાબર છે. પણ એ કંઈ 10, 15, 20, 25, 50 ક્યાંક એવી પ્રોપર્ટી રાખે ને આ કરે તે કરે, એ બધું એનું કામ નથી. એના નામે એને કંઈ કર્યું હોય એ એનું કામ નથી. બાકી મંદિર માટે હોય તો મોટા મોટા સંતોએ મંદિરો બાંધ્યા, તો મંદિરની આજીવિકાઓ પણ બાંધી છે. તમે જુઓ આજે ગામડાઓની અંદર હરિમંદિરો છે, નાના નાના હરિમંદિરો, પણ હરિમંદિર પાસે 200-200 વીઘા જમીન હોય. એ 200 વીઘા જમીન આવી ક્યાંથી? જે સંતોએ મંદિર બાંધ્યા તે દિવસે એમને ગામની અંદર મંદિર બાંધતા પહેલાં જાહેરાત કરી કે તમે દાન ધર્માદા ઉપર મંદિર ચલાવવાનું હોય, પણ ક્યારેક દેશકાળ બધાના બદલાય તો દેવની આજીવિકા માટેનું કંઈક તમારી પાસે હોય એ આપો. ત્યારે જેની પાસે જમીનો 50-50 વીઘા હોય તો 2-2 વીઘા, 5-5 વીઘા, કોઈ 50 વીઘા, પાછળ કોઈ ના હોય તો બધી જમીન આપી દે. એવી મંદિરો પાસે, નાના નાના ગામડાઓના હરિમંદિરો પાસે 25-50 વીઘા જમીન હોય, મંદિરના નામની હોય. પછી એ મંદિરના જે કોઠારી થતા હોય એ કેટલા સાચા છે ને કેટલા ખોટા એની પર આધાર રાખે બધું. પણ એવું મોટા સંતોએ કર્યું. મોટા મોટા આપણા મંદિરો, બાલમુકુંદાસ સ્વામીના બાંધેલા મંદિરો મુંબઈની અંદર, આટલા બધા મોટા મોટા મંદિરો મોટા સંતોએ બાંધ્યા. ત્યાં મંદિરો, સુરતની અંદર રામપરામાં મંદિર હોય તો નીચે દુકાનો કરી હોય, મંદિરની બહારની સાઈડ દુકાનો કરી આપી હોય, એ દુકાનોનું ભાડું એ મંદિરને મળે. એ મોટા સંતોએ મંદિરની અંદર એવા આયોજનો કર્યા, તે મંદિર માટે કર્યું છે, પોતા માટે નહીં. બરાબર વ્યાખ્યાને સમજેલો ના હોય તો મોટા મોટા સંતો જે સત્સંગની પ્રવૃત્તિ કરી રહ્યા છે, સત્સંગ માટે જ કેવળ જીવી રહ્યા છે, એવામાં દોષ પરઠાઈ જાય જો ન ખબર પડે તો. એક ભાઈએ વર્ષો પહેલાં મને પ્રશ્ન કરેલો, મને કે અમે 5-10 સ્ટોરો નાખીએ છીએ અને તમે બધા 5-10 મંદિરો કરો તો તમારામાં અમારામાં ફેર હું? અમારી પાસે પૈસા વધે એટલે અમે સ્ટોરો નાખીએ, અને તમે એકમાંથી બીજું મંદિર ને બીજામાંથી ત્રીજું મંદિર, તો તમારામાં અમારામાં શું ફેર? બોલો, આવે એને એને આવી વાત હાથમાં આવી હોય તો એ તો સરસ રીતે પાછળ પડે. મેં કીધું એટલો જ ફેર, તમે જે કમાવ છો ને 5-10 સ્ટોરો નાખો છો એ તમે તમારા છોકરાનું બૈરાનું પોષણ કરો, તમારા 5 પરિવારનું પોષણ કરો, તમારે જેની સાથે લોહીનો સંબંધ છે એની માટે તમે જીવો છો, એની માટે બધું કરો છો, તમે તમારા મોત્સોક પાછળ એ રૂપિયાઓ વાપરો છો, તમને એવા 5-6 સ્ટોરો કરી અને એની પાછળના કેફ ઊંધાને સંસારના બંધનના ચડે છે. અમે કદાચ ત્યાગી થયેલા સાધુ 5-10-50 મંદિર કરીએ ને તો એની અંદર એના અભિપ્રાયમાં એવું રહેલું છે, હજારો જીવોનું કલ્યાણ થાય. મંદિરની અંદર મેં કીધું જે જાય છે એ ભગવાન ભજે છે, એ કથા વાર્તા સાંભળે છે તો ભગવાન ભજે છે, એના દ્વારા હજારો જીવોનું કલ્યાણ થાય છે. એમાં લાખો રૂપિયા આવતા હશે તો એનો સમાજ માટે, સત્સંગ માટે, મંદિર માટે, સંપ્રદાય માટે એનો ઉપયોગ થાય છે. બસ આટલો ફેર છે, બાકી કશો ફેર નથી. એની માયિક દ્રષ્ટિ છે. એને ભગવાનના કોઈ મોટા પુરુષો એના કાર્યને કેમ સમજીએ, કે એ કેવી રીતે જાણી શકે, એને કેવી રીતે ખબર પડે કે આ મોટા સંતોનું કાર્ય આવું છે? બ્રહ્માનંદ સ્વામી મૂડીનું મંદિર બાંધવું હતું, 5000 રૂપિયા ખૂટ્યા, હળવદ ગામ ગયા. સ્વામી હળવદના હરિભક્તો કે સ્વામી અહીં રોકાવ, સ્વામી કે રોકાવા નથી આવ્યો, મારે તો ત્યાં મંદિરનું કામ પૂરું કરવું છે. તો સ્વામી પધરામણી કરો એટલે ભેટ આવશે. સ્વામીએ પધરામણી કરી તો બધાએ કે સ્વામી પટારા પર હાથ મૂકો, સ્વામી કે પધરામણી કરવાના 50 રૂપિયા બેસશે કે?
મફત નહીં થાય. બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે, હા, અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ વાત લખી છે, 50 રૂપિયા બેસશે. હવે અનહમજુ હોય અને આ 64 પદીનું પદ લઈને બ્રહ્માનંદ સ્વામી પર લગાડ દે તો કલ્યાણના રસ્તાએ બંધ થઈ જાય. અભિપ્રાયને સમજ્યા વિના કોઈ પણ ગ્રંથની વાતને પોતાની બુદ્ધિ અને પોતાના એંગલથી કોઈ દી વિચારી ન શકાય. ગ્રંથની અંદર લખેલી એમાં પણ કડવી વાત હોય, એમાં પણ જે નકારાત્મક વાત હોય, એમાં તો બહુ સાવધાન થઈને પોતાના જીવને બધા અહમ અને મમત્વથી પર કરીને ભગવાન અને મોટાને હૃદયમાં ધારીને ભગવાન અને મોટાના ચરણમાં મસ્તક મૂકીને બુદ્ધિ એને સોંપીને વાણી એને સોંપીને પછી વિચાર કરવામાં આવે તો સાચો મુદ્દો હાથ આવે, નહીં તો કેટલું ઊંધું બફાઈ જાય. બ્રહ્માનંદ સ્વામીને પેલા કે પટારે હાથ મૂકો, સ્વામી કે પટારે હાથ મૂકવાના 100 બેસશે કે પદરામણીના 50 અને પટારે હાથ મૂકવાના 100, તમને પોહાય તો મૂકાવો. હવે આજ જો બ્રહ્માનંદ સ્વામી હોય અને તમે કહો કે પધરામણી કરવા હાલો અને સ્વામી માની લો મૂડીનું મંદિર બાંધે છે અને સ્વામી કે પધરામણી કરવાના 1000 બેસશે તો આને સાધુ કહેવાય? આવું તો કંઈ હોતું હશે? આવા ભાવ આવે. આ બધા આપણા બુદ્ધિના તરંગો છે. એ સાધુનો અભિપ્રાય સમજવો જોઈએ. બ્રહ્માનંદ સ્વામીને કદાચ કોઈ એવું કીધું હોય કે સ્વામી મારી પાસે 50ની ભેટ નથી પણ હું 2 રૂપિયા મૂકી શકીશ, પણ મારે તમારા પગલા કરાવવા છે, બ્રહ્માનંદ સ્વામી ના પાડે? ના ના પાડે. અને જો જીવને ખબર હોય કે આ મંદિર બાંધવાનું છે બ્રહ્માનંદ સ્વામીને, પણ બ્રહ્માનંદ સ્વામી જો એવું કહે નહીં ને તો જે 50 આપી શકે એવો છે એ 5 જ ભેટ મૂકે. આરતીમ કેટલા મૂકે? બધા હોની નોટ મૂકે? કોઈ બધાને ખબર છે કે આરતી ક્યાં જવાની છે? મંદિરમાં જ જવાની છે? બહાર જવાની છે? તને ક્યાં મૂકે? કેટલા મૂકે આરતીમાં? એક મૂકે ને કોક તો એક મૂકીને અંદર જો પરચુરણ હોય ને તો 10 જ સેન્ટ મૂકવા હોય તો 90 પાછા લે. એવું ઇન્ડિયાની અંદર તો ઘણી વખત ડીશની અંદર 5ની નોટ મૂકી હોય, ઘણા તેટલા હોશિયાર હોય તે 5ની નોટ મૂકીને 10ની લઈ લે. અંદર કહેવાય ને આમ થાળીની અંદર મૂકે ને આમ પાછા લેતા જાય. ઇન્ડિયામાં એવી સિસ્ટમ, આમ મૂકે પછી એને જેટલા મૂકવાના હોય એના કરતાં પહેલાં બીજા લે, ઘણી વખત નોટ જુદી આવી જાય, ભૂલથી આવી જતી હોય, કોઈને ટેવ પડી જાય, રોજનું થાય તો એવું થઈ જાય. પણ કહેવાનો મારો અર્થ કે બ્રહ્માનંદ સ્વામીને આવી ઘટના ઘટી તો બ્રહ્માનંદ સ્વામીને કઈ કેટેગરીમાં મૂકવા? હું બ્રહ્માનંદ સ્વામી ધન ભેગું કરવા નીકળ્યા હતા? ના, પોતા માટે કશું જ નહોતું. મૂડી મંદિર બંધાય તો આજે મૂડીમાં 1000 જીવો ભગવાન ભજે છે ને આ દેવના દર્શન કરીને મૂડીની અંદર કેટલાય મોટા મોટા પરમહંસો થયા, કેટલા હરિભક્તો મહાન મહાન થયા. સ્વામીને તો બસ એ મંદિર વહેલું પૂરું થાય તો અક્ષરધામમાં પહોંચવું હતું, સ્વામીનો આ અભિપ્રાય હતો. હવે સ્વામીને પ્રકૃતિ પુરુષ સુધીનું ખોટું હતું, પણ અણહમજુ જીવ બ્રહ્માનંદ સ્વામીના પલ્લામ લઈને જોખવા બેહે તો શું થાય? ના જોખી શકાય, કલ્પના બહારનું છે. અને જીવનો સ્વભાવ એવો જ છે કે ચાલો પધરામણી કરે તો કે પધરામણીમાં શું મૂકવાનું, તો બધાને ફિક્સ હોય કે પધરામણીની અંદર એ જમાનો હશે તો 1 રૂપિયો હશે, 2 રૂપિયા હશે, અત્યારે હશે તો 11, 21, 51, 101, આટલા પધરામણી મૂકવા. આટલું એક માણસની મેન્ટાલિટી ફિટ હોય, એને ખબર હોય કદાચ કે આમના દ્વારા આટલું મોટું કાર્ય થઈ રહ્યું છે અને એ એટલું મોટું કાર્ય સત્સંગનું કરે છે તો એમને એમ તો થવાનું નથી, ધનનું કાર્ય ધનથી જ થવાનું છે. કોઈ પણ કાર્ય જ્યાં છે ત્યાં લાડુબાન જીવબાને ઉત્સવ કરો તોય શ્રીજી મહારાજે કીધું છે કે પહેલાં તમારા કોઠાર જોયા હો કેટલું છે પછી કરો, કાંઈ ઉત્સવ થોડો કંઈ આપણે ડોલને ચમચો ખખડાવશું તો થઈ જશે. કોઠારમાં જુઓ તિજોરીમાં કેટલા પડ્યા છે. આપણે આ પંચાબ્દી કરવો હોય, હોલ રાખવો હોય, આટલા માણસને જમાડવા હોય, આટલા વ્યક્તિઓની રહેવાની વ્યવસ્થાઓ કરવી હોય તો બધા આપણને ફ્રી ઓફ ચાર્જ આપે? કહો તમે નોન પ્રોફિટવાળા છો, હા, હોલ તમને ફ્રી, મોટેલ તમને ફ્રી, ટ્રાન્સપોર્ટેશન તમને ફ્રી. ઓહો તમે તો સાધુ છો, ક્યાં જવું તમારે? લંડન, અમેરિકા, ઇન્ડિયા? તમને ફ્રી, તમે તો સમાજ માટે છો. ન, શક્ય નથી. એ કરવું હોય તો ધનની જરૂર તો પડે, પણ અહીં વાત એ છે કે વ્યક્તિનું પોતાનું ના હોવું જોઈએ.
પોતા માટે નહીં, પોતાનું કાંઈ નહીં. અને ભગવાનના જે સાચા સંતો છે ને, એને જ્યારે આપણે તો બધાય બહુ નજીકથી સંતો ભક્તોને ઓળખતા હોય, પણ આવા અણસમજુ લોકો ઘણી વખત ઘણાના કલ્યાણ બગાડી નાખે, મોટા સાધુઓના અવગુણને અભાવ નાખીને. જે જે સારા સારા મંડળોને સારા સારા સંતો છે ને, જ્યાં સારી પ્રવૃત્તિ થાય છે ને, એ સાધુઓને પોતાના દેહના સંબંધિત ધામમાં જતા રહે ને તો એ પણ ખબર નથી હોતી. હાજા છે, બીમાર છે, કે મરી ગયા કે જીવે છે, એની પણ ખબર નથી હોતી. એટલા નિષ્પૃહ આ યુગની અંદર ભગવાન સ્વામિનારાયણના મોટા સદગુરુ સંતો પાસે એવા મુમુક્ષુ આજે છે, એવા છે જેને પોતાના દેહના સંબંધી સાથેનો બિલકુલ સંબંધ નથી, જેને ખબર જ નથી. કોઈ મરી જાય છે, જીવે છે, એની ખબર નથી, એવા હોય છે. પોતાનું કરીને કશું નથી હોતું. મંદિરમાં, કોઈ સંસ્થામાં, કોઈ મંડળમાં રહેતા હોય, એને જે સદગુરુ જ્યાં મળ્યા ત્યાં રહીને ભગવાન ભજતા હોય, સત્સંગની પ્રવૃત્તિ કરતા હોય, પોતા માટે કાંઈ ના હોય, પોતાના નામે કાંઈ ના હોય, બધું મંદિર સંસ્થા, એના માટે જે સંસ્થામાં જે મંદિરમાં રહેતા હોય એના માટે તંતોડ મહેનત કરે મહારાજને રાજી કરવા માટે, એ બિલકુલ ખોટું નથી. પણ પોતાને અર્થે એક રૂપિયો પણ ના હોય એવા ભગવાનના સંતો. બ્રહ્માનંદ સ્વામી કે પટારે હાથ મૂકવાના 100 રૂપિયા બેસશે, પછી હાંચ પડીને ત્યાં ભેટ ભેગી કરી તો 5000 તો ના થઈ. એટલે સ્વામી કે હું તો કાલ હાલ્યો બીજે ગામ, પણ સ્વામી આટલું બધી પધરામણી કરીને આટલું બધી તમારી બધી શરત મંજૂર. સ્વામી કે મારો ટાર્ગેટ જે મારે કરવું છે તો પૂરું થયું નથી, એટલે મારે તો બીજા ગામ. અરે સ્વામી અહીં રહો, કેટલું ખૂટે છે બધું અમે પૂરું કરી દઈએ. સ્વામીને રાખીને 10 દી કથા કરાવી, પૈસા ભેગા થયા, સ્વામીએ મંદિર મોકલી દે, જાઓ કામ પૂરું કરાવો કે. અને સ્વામીએ કથા વાર્તા કરી, હરિભક્તોને સુખ આપીને પરત ગયા. માટે મોટાના અભિપ્રાયને પણ સમજવા ને જાણવા, જાણ્યા વિના ઘણી વખત બહુ મોટું નુકસાન થાય. સુખજીએ નથી સંગ્રહ્યું સ્વામી કે ધાતુ વળી ધન, એને કશું રાખ્યું નથી. સોનું અને ધન એ પોતા પાસે નથી રાખ્યું, પોતાનું કરી નથી રાખ્યું. આજે ઘનશ્યામ મહારાજ હોય તો ઘનશ્યામ મહારાજના સોનાના દાગીના ધરાવવાના હોય તો સોનાના દાગીના ક્યાં હોય? મંદિરમાં જ હોય. જે સંતો પૂજારી હોય તો એને એના અંડરમાં જ હોય. કોઈ પણ મંદિરો જ્યાં જ્યાં છે ત્યાં બધું સોનાનું બધું ધરાવાય તો પૂજારી સાધુ પાસે જ હોય, કોની પાસે? પણ એમાં પોતાનું ના હોય કે આની અંદર આ 500 ગ્રામ મારું છે, એવું ના હોય. ભગવાનનું હોય, ભગવાનનું કરીને રાખેલું હોય, ભગવાન માટે જ હોય, ભગવાન માટે જ વપરાતું હોય, પોતાના ઉપયોગમાં ના હોય. આવી રીતના વિવેકે યુક્ત ભગવાનના સંતો અત્યારે હજારોની સંખ્યામાં ભગવાન ભજે છે એવા સંતો છે. પણ ધનનો પ્રસંગ થાય ત્યારે જીવમાં બગાડ આવવાનો ચાન્સીસ છે. એના માટે શ્રીજી મહારાજ ચોખ્ખી ચૂંદડીમાં ડાઘ ન લાગે એના માટે શ્રીજી મહારાજ નિષ્કુળાન સ્વામીમાં રહી અને આ ઉપદેશ આપે છે કે હે ત્યાગી સંતો, તમે ક્યારેય પણ પોતાને અર્થે એક રૂપિયો કરીને ન રાખતા. જડ ભરતે પોતાનું કોઈ ગાડી વેલ, પોતાનું ગાડું, પોતાની ગાડી નથી રાખી, એમ તમે પોતાનું કરીને ન રાખતા. જરૂરિયાત પ્રમાણે તો આજે ગાડીઓની જરૂર પડે, જવું તો ક્યાં જવું? આજે અહીં આગળ કોઈ લઈ જવા વાળો, ઇન્ડિયાની અંદર જવું છે તો ગાડી સંસ્થામાં 2-4 પડી હોય. સંતોને ગામડે જવું છે, કથા વાર્તા કરવા જવું છે. પણ અહીં આગળ સ્વામીનો અભિપ્રાય ટૂંકમાં એટલો જ છે, પર્સનલ પોતાનું કરીને કાંઈ નહીં. એટલે જ ગોપાળન સ્વામી કીધું, કોઈ મંડળના થઈને રહેવું, અધર્યા ના રહેવું. અધર્યો રહે ને પછી એને પોતાનું કરવાની ઈચ્છા થાય. પણ કોઈ મંડળ નો, કોઈ મંદિર નો, કોઈ સંસ્થા નો થઈને રહે તો એને પોતાનું કરવાની કોઈ દી ઈચ્છા ના થાય. પોતાનું કરે જ નહીં એ, કારણ કે એને બધું મંદિર બધી સુવિધા પ્રોવાઈડ કરે. બીમાર પડે તો મંદિર આપવાનું છે. ઠેક સાધુ થયા ને એને એ સત્સંગમાં આવ્યો ને ત્યારથી આવે ને કપડાંથી માંડીને ઠેક લાકડા સુધીની જવાબદારી મંદિરની થઈ ગઈ. હવે લાકડામાં એને બાળશે ને ભગત, ત્યાં સુધી આવે ભગવાન સ્વામિનારાયણ. એક જ દાતા ભગવાન સ્વામિનારાયણ. શું જમવું છે? કેસર કેરી? હે મહારાજ, તરત હાજર. આઈસ્ક્રીમ જમવો છે? હે મહારાજ, લો હાજર. બોલો, બીમાર થયા છો? ડૉક્ટર પાસે જવું છે? $500 લે છે એક એપોઇન્ટમેન્ટના. હે મહારાજ, આવી જાઉં સ્વામી, અત્યારે જ આવી જાઉં.
બધું હે મહારાજ કરવામાં જ પૂરું થઈ જાય. બોલો હે મહારાજ, હે શરૂ કરો ત્યાં મહારાજ કે બોલો ને ભાઈ આ પત્યું લો હાલો. તે ઠેક છેલ્લે લાકડામાં જાય ને એની અંદર એક ખર્ચો આપવાનો થાય ને ત્યારે હે મહારાજ, મહારાજ કે લો. એની પાછળ પાછું વળી કોઈ સ્મૃતિમાં ઉત્સવ કરાવે ને કાંઈ કરાવે એ મહારાજ કરાવે. આટલું બધું થાય, આટલી મોટી પદવી જેને ત્યાગી થવા મળ્યું ને, અમારી લાઈનમાં જેને બેહવા મળ્યું ને, એ તો બહુ ભાગ્યશાળી. સાધુ છે તો ભગવાનની રાણી છે, એ કાંઈ કંગાળ નથી. બીજા બધાને પરણીને કોઈને વિધુર થવું પડે ને કોઈને વિધવા થવું પડે, પુરુષોત્તમને પરણે એને ના વિધુર થવું પડે ના વિધવા થવું પડે. પરની પ્રીતમ પ્યારો અખંડ સોહાગ મારો, રંડા પાણી બીક ટાળી રે. રંડા પાણી બીક ટાળી ભગવાનને વરી ગયા એનું કેટલું મોટું કામ થઈ જાય. તો તમારે એનો અર્થ એવો કે તમે બધાય સંસાર છોડીને આવી જાઓ એવું મારો કહેવાનો અભિપ્રાય નથી. તમે સંસારમાં રહો તો પણ ભગવાનને વરીને રહો. આજે એવા કેટલા બધા ભક્તો છે જે સંસારમાં છે પણ એને ભગવાન જ પ્રધાન છે, એને ભગવાનના સંત જ પ્રધાન છે, એને સત્સંગ જ પ્રધાન છે. એ બધા ભગવાનને જ વરેલા છે, ભગવાનને જ વરેલા છે. અને જેને ચાન્સ મળી શકે, જેની પાસે સમય હોય, જેની પાસે ચાન્સ હોય, એ સંસારની અંદર જાય જ નહીં, સીધો ભગવાનને વરી જાય. એનું બહુ મોટું કામ થાય, બહુ મોટું કામ. પણ અહીં આવ્યા પછી જેટલી તમે ઊંચાઈ ઉપર જાઓ એટલું જોખમ પણ વધે છે. સાયકલ ઉપર પડેલો હોય અને વાગે, કોઈ કંઈક મને સાયકલની અંદર થોડો અથડાઈ ગયો, હું પડી ગયો, તો આપણે સહજ એવું વિચારીએ કે કદાચ એને થોડું છોલાનું હશે, થોડું ડ્રેસિંગ કરવું પડશે. બહુ જોરથી પછડાયો, થોડો કંઈક ટુકડો થયો હોય હાડકાનો, તો ફ્રેક્ચર થયું હશે. પણ કંઈ સાયકલ, બે સાયકલો અથડાઈ એવી આપણને ખબર પડે, બે સાયકલો અથડાઈ તો આપણને એવું થોડું થાય કે કોઈ ધામમાં જતો રહ્યો હશે, એવું ના થાય. ગાડી અથડાઈ તો આપણને લાગે કદાચ ગંભીર રીતે વાગ્યું હોય અને દવાખાને હશે. પણ કોઈને એવું તમે કહો કે ઓહો પ્લેન ઉપરથી હેઠું પડ્યું, તો પૂછવું પડે કે બોડી મળ્યું? પ્લેન ઉપરથી નીચે પડ્યું ત્યાં સીધો જ પ્રશ્ન થાય, બોડી મળ્યું? કંઈ હાથ આવ્યું? સીધો પ્રશ્ન થાય. એમ છે ને, ત્યાગ આશ્રમ છે ને એ પ્લેનમાં ઉડવા જેવો છે. જો એમાં પ્લેન તૂટ્યું, એમાં કંઈક જો બીજું ભરાનું, તો બોડી ગોતવું પડે કે છે, મળશે, ભેગું કરવું પડશે, માથું કઈ બાજુ, પગ કઈ બાજુ, હાથ કઈ બાજુ, આવું થાય. કારણ કે ઊંચાઈવાળો રસ્તો છે, હજારો લોકોની શ્રદ્ધાને વિશ્વાસવાળું પદ છે. સાધુમાં સમાજને વિશ્વાસ છે, સાધુની વાતમાં સમાજને વિશ્વાસ છે, સાધુના પદમાં સમાજને વિશ્વાસ છે. માટે એ પદ બહુ ઊંચું છે. એ પદ ઉપરથી કંઈક ખોટું કરવું હોય તો પણ શક્ય થઈ શકે છે. અને માયા હંમેશા મોટાને પકડવા પ્રયત્ન કરે, આગળ આવશે. માટે સ્વામી અહીં આગળ શ્રીજી મહારાજના જે ત્યાગી સંત છે હંમેશને માટે પવિત્ર અને અલૌકિક રહે. હજારો મુમુક્ષુઓની જે શ્રદ્ધા છે, શ્રદ્ધાને ક્યારેય ઠેસ ન લાગે એવું એનું જબરજસ્ત ઊંચું જીવન હંમેશા રહે, એના માટે આ ચેતવણી આપે છે કે તમે આવું પૂર્વેનું ધ્યાન રાખજો. સનકાદિકે સુખ કારણે રે, ઘોડું ન રાખ્યું ઘેર આ તો, બાંધ્યા બીજાને બારને રે, કરવા કાળો કેર. પોતાને ઘેર સનકાદિકોએ કાંઈ ના રાખ્યું, ચાર જણા હતા, ચાર હતા તોય કાંઈ રાખ્યું નહીં. એવી રીતે ભગવાનના જે ભગવાનના ઓલિયા પુરુષો, તમે જો આ કેવી રીતે ઓળખાય, આ કેવી રીતે ઓળખાય, સનકાદિકે અત્યારે સનકાદિક જેવી રીતે રહ્યા એવા મોટા પુરુષો કેવી રીતે ઓળખાય? તો મોટા પુરુષો એમ ઓળખાય કે જે દિવસે અંતર્વૃત્તિ કરીને ભગવાનમાં લાગી જાય છે ને, તે દિવસે કશું સંભાળતા નથી, કોઈ પ્રકારની ચિંતા કરતા નથી. આ તો શ્રીજી મહારાજે પ્રવૃત્તિનો માર્ગ સંતોને આપ્યો છે. બાકી મૂળ સાધુ ક્યાં હોય? સાધુને તો જંગલમાં રહેવું શોભે, સાધુને તે કોપિન પર રહેવું શોભે. વચનામૃતમાં જ મહારાજ મધ્યના 52 માં કહે છે,
પણ શ્રીજી મહારાજે કૃપાએ કરીને દયાએ કરીને સમાજને સાધુ સમાજની વચ્ચે આપ્યા. જો શ્રીજી મહારાજે એવી રીત કરી હોત કે જે મારો સાધુ થાય એને કેદારનાથ બદ્રીનાથને હિમાલયની તળેટીઓમાં જતું રહેવું સાધુ થઈને, તો આ સમાજના જે આજે કલ્યાણ થાય છે ને, જીવોના એ કલ્યાણ ન થતા હોય. શ્રીજી મહારાજ આખા ભારતમાં ફર્યા, એમને જોયું, બધી બહુ જગ્યાએ જોયું, હિમાલયની તળેટીઓમાં જઈને જોયું, હિમાલયની ટોચ ઉપર જઈને જોયું, ગુફાઓમાં જઈને જોયું, મોટા મોટા સિદ્ધો કહેવાતા હોય એ બધાને જોયા. મહારાજે બરાબર એનો અભ્યાસ કર્યો. મહારાજને થયું માયા તો હિમાલયની ટોચે છોડતી નથી અને માયા તો હિમાલયની તળેટીમાં પણ છોડતી નથી, માટે મારે પરમહંસોની રીત એવી કરવી છે કે મારા પરમહંસોમાં દંભ ન આવે, મારા પરમહંસોમાં કપટ ન આવે, મારા પરમહંસો એ સમાજ માટે પણ ઉપયોગમાં આવે, સમાજમાં રહેવા છતાં પણ ત્યાગ અને વૈરાગ્ય યુક્ત રહે, એ બધાની વચ્ચે રહેવા છતાં પણ બધાથી નિર્લેપ રહે, એવું કંઈક હું ફોર્મ્યુલા બનાવું, એવી ફોર્મ્યુલા મૂકું કે જેના કારણે સમાજનું સહેજે કલ્યાણ પણ થાય અને મારા સંત છે એ હંમેશા એમાંથી ક્યારેય પણ માયાના પાશમાં લેવાય નહીં, અને અનેકને પેલી જાળ કાતરની માછલીની જેમ અનેકને મારી મૂર્તિને પમાડે, આવા આશયથી શ્રીજી મહારાજે સંતોના ધર્મની રચના કરી. એટલા ગજબના ત્યાગાશ્રમના ધર્મો શ્રીજી મહારાજે લખ્યા છે. વાલા ભક્તો, આપણને ખબર ના હોય, ઘણી વખત મળ્યું હોય સીધું, એક વખત એક બહુ મોટું મંદિર એમાં મારે રહેવાનું થયેલું, હું ત્યાં રહ્યો. એ દરમિયાન એક ઘટના ઘટી કે એક બહુ મોટા સંસ્કૃતના પંડિત ત્યાં આગળ મંદિરમાં આવ્યા મળવા માટે. એને ખાલી સંસ્કૃતનું જ્ઞાન હતું અને ઇંગ્લિશ થોડું જાણતા હતા, હિન્દી ગુજરાતી કાંઈ નહોતા જાણતા. એટલે એ કંઈક સંસ્કૃતની અંદર વાત કરે અને પૂછે કે આ બધું શું છે આ તે. એટલે હું જે કંઈ આન્સર ગુજરાતીમાં કરું એને એક હરિભગત ટ્રાન્સલેટ કરીને એમને સમજાવે, હું જે બોલું એને સમજાવે, એ જે બોલે મને મને એ બોલે એ સમજાઈ જાય, હું એને પ્રત્યુત્તર ના આપી શકું પણ એને જવાબ ઇંગ્લિશમાં ઓલા ભગત આપે. હવે એ જ્યારે એ આવ્યા, ગ્રહસ્થ પૂજારી હતા કોઈ મંદિરમાં, પણ વેદ ઉપનિષદ એના જાણકાર હતા. એ આવ્યા એટલે શરૂઆતની અંદર આમ તો પૂજારી હોય કે પૂજારીને મળવું છે એટલે આવ્યા છે, એટલે આપણે હરિભક્તો બેઠા હોય ત્યાં આપણે આસન નાખેલા હોય તો એની પર ના બેઠા, પણ પછીથી એમને સંતો જેવું જ આસન નાખ્યું ત્યારે બેઠા, એ ત્યાં સુધી ઊભા જ રહ્યા, ગ્રહસ્થ હતા. પછી એમને જ્યારે સંતોના ધર્મ નિયમની વાતો સાંભળી, સફાળા એ વ્યક્તિ ઊભા થઈ ગયા, મુમુક્ષુ હતા. સંતો બેઠા હતા ત્યાં દંડવટ કરવા લાગ્યા કે મને આ પ્રકારના ધર્મ નિયમો ભગવાન સ્વામિનારાયણે બનાવેલા છે, આ સંપ્રદાયની મને નહોતી ખબર, આવા ધર્મ નિયમ પાડીને રહેવાવાળા ભગવાનના જે કોઈ ત્યાગી સાધુ હોય એના જ્યારે દર્શન થાય ને, ત્યારે શાસ્ત્ર પ્રમાણે હું એવું માનું છું કે મારો નવો જન્મ થયો. અને એ પોતે દંડવટ કરવા લાગ્યા, કહેવા લાગ્યા કે મારો નવો જન્મ થયો છે આજે. એવા શ્રીજી મહારાજના રૂડા ધર્મ છે. શ્રીજી મહારાજની આપેલી જે રીત છે ને, એટલી અલૌકિક ને એટલી ગજબની છે. તમે જો કેટલી સરસ રીત, વસ્તીની વચ્ચે રાખે છતાં પણ વસ્તીથી નિર્લેપ રાખે. હા, જાણી જોઈને પ્લેનમાં કાનું ના પાડો તો, પછી પ્લેનમાં જાણી જોઈને કાનું પાડીએ તો તમે ગમે એટલું પ્લેન સેફટીવાળું હોય તો એ હેઠે જ જાય. જાણી જોઈને કોઈ કે હું તો અત્યારે આ એક્ઝિટ ખોલું છું, જાણી જોઈને અથોડી લઈને બેઠો ને કે બારી તોડું છું, તો પછી બહારનું પ્રેશર એટલું બધું હોય કે એકવાર જો પ્લેનમાં કાનું પડી ગયું તો પતી ગયું. નાવ છે, સમુદ્રની ઉપર તરી રહ્યું છે, પણ કાનું જો કોઈ પાડે તો પાણી જો એકવાર અંદર ગરી ગયું તો પતી ગયું. ભગવાન સ્વામિનારાયણની રીત એવી છે, માયાની વચ્ચે, સમાજની વચ્ચે, સંસારીઓની વચ્ચે પણ ક્યારેય ત્યાગી સાધુને આટલી આંચ ના આવે એટલું સુંદર શ્રીજી મહારાજે બનાવેલું પ્લેન અને સ્ટીમર છે. પરંતુ ગાફલતાના કારણે કોઈ જો એમાં કાનું પાડે તો માયાનું બહારનું પ્રેશર પણ એટલું છે કે વ્યક્તિને ત્યાંથી ખેંચી લે. પ્લેનની અંદર કેવું હોય, બારી તૂટે તો બારીએ જે બેઠેલો હોય ને એને બહારનું પ્રેશર આખું ખેંચે, પછી વેક્યુમ થાય, પ્લેન આખું ખાલી કરવા પ્રયત્ન કરે. એમ માયા છે ને
એનું પ્રેશર એટલું છે, પણ એની વચ્ચે શ્રીજી મહારાજે ધર્મ નિયમ રૂપી ત્યાગી કે ગ્રહી માટે, તમારા પંચવર્તમાન તમારી માટે, અમારા પંચવર્તમાન અમારી માટે, એ એટલું સુંદર શ્રીજી મહારાજેનું આયોજન કર્યું છે કે માયાનું પ્રેશર આપણને ક્યારેય ખેંચી ન શકે, પણ જાણી જોઈને જો આપણે છિદ્ર પાડીએ તો એ માયાનું પ્રેશર આપણને વેક્યુમની જેમ ખેંચી લે, એટલું પ્રેશર એમાં છે. બાકી આપણું પ્લેન અક્ષરધામની દિશાની અંદર હજારો માઇલની સ્પીડે અત્યારે જઈ રહ્યું છે. એક સદગુરુની પાંખમાં બેસી ગયા અને ત્યાં આગળ રહી આડું અવડું કાંઈ ના કર્યું, પટ્ટો બાંધીને બેસી જાઓ ને એટલે પહોંચી જ જાઓ, વાત નક્કી છે પહોંચી જાઓ. પણ જો કાન ઉપાડ્યું તો માયાનું વેક્યુમ ખેંચી શકે છે, ત્યાગી હોય કે ગૃહી હોય. શ્રીજી મહારાજે કહ્યું, ધનના અતિશય ઢગલા થાય, મુક્તાનંદ સ્વામી અને ગોપાળન સ્વામી હોય તો પણ એ અત્યારે ઉતરતો ત્યાગી હશે એવા રહે કે ન રહે. ત્યાગી માટે જો આવા મોટા પુરુષોને તો કશું થાય એવું નહોતું, તો પણ જો એમના માથે આવું જોખમ બતાવ્યું હોય તો આજે રહેલા ગૃહસ્થ આશ્રમના રહેલા ભક્તો હોય કે ત્યાગ આશ્રમના અમે મુમુક્ષુ હોઈએ, આપણે બધાને સાવધાન રહેવું, કાના ના પાડવા, જાની જોઈને કોઈ જગ્યાએ હોલ ના કરવું, બસ બેઠા રહેવું, શાંતિથી બેઠા રહે પહોંચી જવાના. અને જો શાંતિથી બેઠા રહ્યા, જેટલા દિવસ આપણે બેઠા રહ્યા તો આપણને ખબર છે કે આપણી સ્પીડ આમાં આધ્યાત્મિકતાની બહુ સરસ ચાલતી હતી, પણ જ્યાં બુદ્ધિનું ડાપણ નાખવા ગયા, જ્યાં તર્ક વિતર્ક કરવા ગયા, જ્યાં શંકા કુશંકા કરવા ગયા, જ્યાં અનુભવાયું કે હું અત્યારે સ્પીડમાં વધી રહ્યો છું, ત્યાં પાછા બીજા 10 પ્રકારના પ્રશ્ન કરવા ગયા. આકાશમાં આપણે પ્લેન જતું હોય ને આપણું, તો આપણું પ્લેન નીચું જતું હોય ને આપણાથી બીજા પ્લેન ઊંચાઈ જતા હોય, કોઈક નીચું જતું હોય, કોઈ આપણાથી સ્પીડમાં જતું હોય એવું દેખાય. હવે આપણને લાગે ઓલું પ્લેન તો જો કેવું સરસ સ્પીડમાં જાય છે, લાવ અત્યારે કૂદીને આવે એમાં જાઓ, તો હેઠો જાય બીજું કાંઈ ના થાય. એના કરતાં તું એક પ્લેનમાં બેઠો છે ભાઈ, તારું 500 માઇલનું અંતર કપાઈ ગયું છે, તને ખાતરી છે ને કપાઈ ગયું છે, તો બીજા 500 કપાઈ જશે. હવે આ પ્લેનને દ્વારે વારે ચેક ના કર્યા કરીશ, ખોલીને હેઠો જવું, ઉપર જવું, નીચે જવું. શાંતિથી ફ્રૂટની ડીશ આવે, ફ્રૂટની ડીશ મળે છે સત્સંગમાં તો હારી જ મળે છે ને, જમી લો શાંતિથી, પટ્ટો બાંધીને ટાઈમ છે લાઇટ બંધ કરીને હોઈ જાઓ, પણ કાંઈ આડું અવળું ના કરશો. અને તમારી સુવિધા માટે તમને બધું અંદર રાખેલું છે, બાથરૂમે જઈ આવો, પ્લેનવાળા કે જઈ આવો, વાંધો નથી, પણ આડું અવળું ના કરો તો પહોંચી જશો. એ આડું અવળું ન થઈ જાય એટલે સ્વામી આ લખ્યું છે, આપણાથી આડું અવળું કંઈ ના થઈ જાય. ભગવાન મળ્યા પછી ભગવાનમાં નાસ્તિક ભાવ આવે ને કે આ ભગવાન તો શું બોલે છે, હશે કે નહીં હોય, કેમ હશે, અત્યાર સુધી હલ્યા તો છે નહીં, કોઈ દી વાત તો કરી નથી, તે હશે કે નહીં હોય, એ નાસ્તિક ભાવ. આ ભગવાનના મોટા સાધુ ખરેખર આ અક્ષરધામના હશે કે નહીં હોય, ભગવાન અરે સંબંધવાળા હશે કે નહીં હોય, આવી શંકા કુશંકા, એટલે હોલ એ વેક્યુમ કરીને ખેંચી લે. અનુભવ, અનુભવ કે હું ઉપર ચડ્યો છું, અત્યારે સ્પીડમાં જઈ રહ્યો છું, મને અનુભવાય છે, અત્યાર સુધી અનુભવાયું, તો હવે જો હું કંઈક આગું પાછું કરવા જઈશ તો મારું જ મોત એમાંથી થશે. એટલે સ્વામી અહીં ચેતવે છે કે કોઈ દિવસ બીજું કંઈ થાય નહીં. મહારાજ કેટલા ચેતવણીવાળા હતા, પંચાળામાં હરિચરિતનો સાગરમાં 25મા પૂરમાં 25મું તરંગ એમાં વાત આવે છે. પંચાળામાં માંગરોળના આનંદજી સંગેડિયા 50 સંતોના પાત્ર, એટલે પેલો પત્તર આવે ને સંતોનું, એવા 50 પાત્ર લાકડાના બનાવીને લાવ્યા. શ્રીજી મહારાજે કહ્યું સંતોને, જેની પાસે પાત્ર ન હોય એવા મોટા સંતો આવો. તે ઉજાસાનંદ મુનિ આવ્યા મહારાજને કે મહારાજ કે સામાં જમો છો તમે? ત્યારે ઉજાસાનંદ સ્વામી કે મારું પાત્ર ફૂટેલું છે, તે રાડ દઈને રાખ્યું છે. ત્યારે શ્રીજી મહારાજ કે બતાવો. એક પત્તર આપવાનું હોય તો શ્રીજી મહારાજ કે ચેક કરાવો, લાવો તૂટેલું લાવો તમારું. પછી તુંબડાનું પાત્ર જેની પાસે હતું તે લઈને શ્રીજી મહારાજે કાષ્ટનું પાત્ર આપ્યું. તુંબડું પેલું તુંબી દૂધી થાય ને એનું પાત્ર હતું, એની જગ્યાએ મહારાજે લાકડાનું પાત્ર આપ્યું. પછી સંતનું ધાર્યું શ્રીહરિ આપતા નહીં એવું લખે છે. હારું આપે હવે તો બધાને લેવાની ઈચ્છા થાય ને, તો કે સંતનું ધાર્યું શ્રીજી મહારાજ નહોતા આપતા. વધ્યા એ પાત્ર આનંદજીને રાખવા કહ્યું, આનંદજી સંગેડિયાને વધ્યા હશે 25, તો કે આ તારી પાસે રાખ. પછી પાછું મહારાજે કહ્યું
તમારી પાસે સંતો બારોબાર માગે તો આપશો નહીં. આ શ્રીજી મહારાજે હરિચેતન સાગરમાં 25મા પૂરના 25મા તરંગમાં કરેલી ઘટના છે. તો એવું વિચારો કે એ વખતે બધા સંતો તો અક્ષરધામમાંથી આવેલા 500 પરમહંસો હતા, નંદ પંક્તિના સંતો હતા, તો એ વરી નવું પાત્ર માગવા જવાના છે? તે આવું કેવું પડે? અક્ષરધામ સુધીનું જેને ખોટું શ્રીજી મહારાજને મળેલા ત્યાગી, એની માટે મહારાજ એમ કે છે સંતોને બારોબાર કશું આપતા નહીં. હવે જો કદાચ આજે આવી જાહેરાત થઈ હોય કે બારોબાર આપતા નહીં, એટલે આપણું મગજ શું દોડવા માંડે? સારું, કોઈક બારોબાર લેતું તો હશે, હા? એવું નથી, ચેતવણી છે, સાવધાની છે. તમારે વ્યવહારની આજે વાત કરવી છે તો જે વ્યવહારમાં નિમાયેલા હોય એ સાધુ જોડે જ કરો, બીજા જોડ ના કરો. વ્યવહાર સંબંધી તમારે પ્રશ્ન છે તો એની જોડ કરો. આધ્યાત્મિકતાના અમુક લેવલના પ્રશ્નો છે તો અમુક લેવલવાળા જોડ કરો, અમુક લેવલ જોડ ના કરશો. તમારે ગુરુજીના લેવલનો પ્રશ્ન છે તે ગુરુજી પાસે જ લઈ જાઓ, એ પેલા બીજા કાર્યકર્તા સાધુ પાસે પણ ના કરશો. એ વિવેક છે, એ રીત છે. એનો અર્થ એ નથી કોઈ ખોટું છે. આ શ્રીજી મહારાજનો કહેવાનો અર્થ એવો નથી કે બધા સાધુ પત્તર લેવા જતા રહેશે આનંદજી પાસે, પણ કોઈક અણસમજુ એક બે હોય અને પહોંચી જાય તો એમાંથી બગાડ આવે, એટલે કહે છે બારોબાર નહીં, બારોબાર નહીં. અને સંતનું ધાર બારોબાર માગે તો આપશો નહીં, મનગમતું કરે તેને અમે સંત માનતા નથી. જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી અમારે આવો જ સ્વભાવ છે. અને સંતને મનગમતું તો આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામી પણ છોડાવતા, એમ મહારાજ કે અમારે પણ એવું ને એવું જ સ્થાન છે. બોલો, જૂનાગઢની અંદર મયારામ ભટ્ટે એકવાર મહારાજને કહ્યું, મહારાજ ગિરનારનો રાજા જેમલ મને મળ્યો હતો, એને મને એવું કહ્યું કે અમે તો મહારાજના છીએ ને, કોઈ દી અમે મહારાજના મટવાના નથી, પણ આ ધોરાજીની ધાબડિયું છે ને એ કોઈનું મન ઠેકાને રહેવા દેશે? સંતોને છે ને કોઈ હરિભક્તો ધોરાજીની ધાબડી બહુ એ જમાનામાં ગણાતી હશે સારી, તે પ્રખ્યાત હતી, એટલે દીધી હશે અને સંતોએ ઓઢી હશે, કે પછી પાછું 2-3 જણે ઓઢી હોય તો પછી ત્રીજાને થાય ને કે કાંઈક આપણી પાસે હોય તો, એટલે કોઈ હરિભગત તો પાછા હોય જ પ્રેમી. એટલે કે આ સંતોને આ ધોરાજીની ધાબડિયું છે ને મન ઠેકાણે નહીં રહેવા દે. મયારામ ભટ્ટ કે આવું પેલો જેમલ રાજા કહેતો હતો કે મહારાજને કીધું, એટલે મહારાજે સંતોની સામું જોયું આમ સભામાં, તે કેટલાક સંતોએ ધોરાજીની ધાબડી ઓઢેલી હતી. એટલે મહારાજ કે ધાબડી ક્યાંથી લાવ્યા? તમને કોઈ મંદિરે આપી છે? કોઈ મંદિરે કોઈ મંડળધારીએ આપી છે? તમારા ગુરુએ આપી છે? ક્યાંથી લાવ્યા ધાબડી? શું પૈસા લઈને વેચાતી લો છો? મહારાજે પૂછ્યું સંતોને. જે ધાબડી ઓઢે એ ચામડું ઓઢે મહારાજ કે. બોલો, હા ભગવાન સ્વામિનારાયણ, ઘડતરમાં તો કડવી વાતો જ આવે ને, કારણ કે ભગવાનના જે સુઘડ ઘડતરવાળો ભગવાનનો એક સાધુ હોય ને હજારોનું કલ્યાણ કરે. તમે ગુરુજીનું ઘડતર તો જો, ગુરુજી કે મને દાદા ગુરુજી એક પારી પર સુવાડતા, ખાલી પારી, આટલી જ પારી હોય એની ઉપર ગુરુજીને આખી રાત સુવાડી રાખતા. ગુરુજી કે નાના હોઈએ ત્યારે આમથી આમ સે ફરી જતા હોઈએ, એ ટેવ કઢાવવા માટે પારી પર આવે, પારી પર હુવડાવે એટલે પડવાના બીકમાં ને બીકમાં ઊંઘ જ હરખી આવે નહીં, પડખું ફરવાની ટેવે જતી રહી. ગુરુજી કે પડખું ફરવાની ટેવ કાઢ નાખી. બોલો, ગુરુજી કે કોઠીની અંદર પૂરી, તમને નંદાખ્યાન પુસ્તક વાંચજો, એમાં છે બધા પ્રસંગો. અને એટલા માટે જ નંદાખ્યાન પુસ્તક આ દાદા ગુરુજીનો ઉત્સવ આવે છે ને, દાદા ગુરુજીને સાચી સ્મૃતિ એ જ આપી કહેવાય કે આપણે નંદાખ્યાન આખું એકવાર વાંચવું જોઈએ, આખું વાંચવું જોઈએ. એમાં દાદા ગુરુજીના ગુરુજીના પ્રસંગો છે. આપણને આપણા સદગુરુને આપણા પૂર્વના ગુરુએ કેવી એમને તાવની કરી છે, એ તો અક્ષરધામના મુક્તો છે તોય એકબીજા સાથે કેવી રીતે રહ્યા છે એ આપણે વાંચીએ ને તો એમાંથી સુખ થાય, ખબર પડે કે મને મળેલું શું છે. ગુરુજી કે કોઠીની અંદર ઉતાર દીધો મને, ગુરુજીની હાઈટ તો એકદમ ઓછી, ત્યારે નાના હોય ત્યારે તો હાવ નાના, કોઠીમાં ઉતારીને ઉપરથી તાળું મારી દીધું અને 2-4 કાના એમાંથી શ્વાસ લેવા એવું કરી દીધું, તો આખો દી એમાં રાખી મૂક્યા. બોલો, મૂર્તિ આપીને બેહાડે તો કે આખો દિવસ મૂર્તિને હામું જોઈ રહ્યું. એ ઘડતર પામેલા સદગુરુ હોય
એ તો અક્ષરધામ ના હોય, ઘડાઈ ના આવ્યા હોય, છતાં પણ આ લોકની દ્રષ્ટિએ બાલમુકુંદાસ, ગુણાતીતાનંદ સ્વામી બધાના સંબંધોમાં એવું જ જોવા મળે છે. એવું ઘડાય એ પછી આપણા જેવાની છાતી ઠારે, આપણા જેવા હજારોને આમ દ્રષ્ટિ નાખે ને કાઢી નાખે. માયાના પંજાની અંદર આપણે લપેટાઈ જેવા જઈએ એવા હોઈએ ને, પણ એનો આમ સંકલ્પ થાય ને ત્યાં માયામાંથી ખેંચી લે, આટલા શક્તિશાળી ને પ્રભાવશાળી એમને એમ નથી બનેલા હોતા. સોનું તવાઈને જ્યારે 100% સોનું બને છે ત્યારે એ સોનું 24 કેરેટનું બને છે. એને પહેલાં ગરમ થવું પડે છે, ગરમી લેવી પડે છે, કચરો ત્યારે નીકળે છે. તમે ગ્રહસ્થ આશ્રમમાં હોય કે અમે ત્યાગાશ્રમમાં હોઈએ, મોટા પુરુષની તાવની વિના મોટા પુરુષ આપણને તાવે નહીં ત્યાં સુધી આપણામાં ચમક ના આવે. મોટા પુરુષોને બહુ સલાહ આપીને એના કરતાં એ તાવે ને આપણને એવો કંઈક પ્રયત્ન કરવો કે આપણને તાવે, એ આપણને કોઈ પણ રીતે ચોખ્ખા કરવાનો પ્રયત્ન કરી શકે, એમને ઉત્સાહને ઉમંગ આવે આપણને કે આને ચોખ્ખો કરીને મારે મહારાજને ગમે એવો બનાવવો છે, એવું કંઈક એને એને તાન ચડે ને એવું આપણું જીવન કરવું, એવું કરવું. એ ભલે આપણી સાથે બહુ મહિમાથી રહેતા હોય છતાં પણ આપણે એના હાવ બાળક છીએ, આપણે એની હાવ ચરણરત છીએ, એવી રીતે આપણે એની પાસે રહીએ. પણ આપણે આપણા ડાપણ સાથે જો એવા મોટા સાથે રહેલા હોઈશું, એ હું હોઈશ કે તમે હશો, કોઈ દિવસ આપણા જીવની અંદર આધ્યાત્મિક શક્તિ નહીં આવે. આ લોકની અંદર તો બધું ગણાશે જેમ ગણાતું હોય એમ, પણ આધ્યાત્મિક મોટપ જે શ્રીજી મહારાજને ગમે છે એવી જે સાધુતા, એવું ભક્તપણું, શ્રીજી મહારાજને ગમે છે એવી મૂર્તિમાં આશક્તિ, અહીં રહ્યા થકા સતત ધામના સ્પંદનો, અહીં રહ્યા થકા આ લોકની અંદર સતત વૈરાગ્ય, આ બધાય જે આંતરિક ગુણો છે એ તો સદગુરુની કૃપાથી, સદગુરુના ઘડતરથી આવે છે. મહારાજ કે આ ધાબળિયું ઓઢે ચામડું ઓઢે, પછી મહારાજ કે ધાબળી જેની પાસે હોય બધી લાવો, બધી લાવ્યા, પાટ ઉપર બધી ધાબળીઓનો ઢગલો કર્યો અને નિષ્કુળન સ્વામી દેવતા લાવ્યા, કારણ કે આ બધું હળગાવવાનું કામ નિષ્કુળન સ્વામીને વધારે ફાવે. સ્વામી દેવતા લઈ આવ્યા, તૈયાર જ રાખ્યા હતા, દેવતા લાવ્યા, મંજી પાર્ષદ હતા એ પાડાને મહારાજ કે, એ મંજી પાડો મહારાજને કે મહારાજ આ ધાબળીઓ અહીં બાળશો ને તો દુર્ગંધ બહુ મારશે, એટલે આને લાવો ઘેલાને કાંઠે હું બાળી મૂકું. તે ઘેલાને કાંઠે લઈ જઈ અને ત્યાં જઈને ધાબળીઓ બધી બાળી મુકાવી. નિષ્કુળન સ્વામી પછી કીર્તન બનાવ્યું કે પાછી આપો તમારી પાડ રે મારી ધોરાજીની ધાબળી, નિષ્કુળન સ્વામીનું કીર્તન છે આની પર બનાવ્યું છે. એટલે મહારાજે સંતોનું ઘડતર બહુ પ્રકારથી કર્યું છે, સ્વામી એના માટે જ આ લખ્યું છે. તે તો ચોટી ગઈ ચિતને રે, મેલી ઊભી અસલ રીતને રે, નકલ લીધી નેક, તે તો ચોટી ગઈ ચિતને રે, છોડી ન છૂટે છેક, જે અસલ રીત હતી એને જો મૂકી દઈએ તો ક્યારેય પણ આપણું અને બીજાનું કલ્યાણ ન થાય. સ્વામી એમ કહે છે કોઈ કહે એની કોરનું રે તે શું બંધાય વેર. સ્વામી કે આવી કડવી વાત હું કરું અને કોઈને આવું ગમતું હોય અને એ જો કરતો હોય તો એને પછી મારી સાથે વેર બંધાઈ જાય. સ્વામી કે કહે નિષ્કુળાનંદ નોરનું રે મું પર રાખજો મેર. સ્વામી કે મેં તો સાચી રીત જે છે એ કીધી છે, મારી ઉપર મેર રાખજો. સ્વામીને ખબર છે કે આવું જો લખું ને આવું જો કહું ને તો મેર રે નહીં, કારણ કે આ તો રેડીમેડ કપડાની દુકાન છે, જ્યાં જ્યાં જેની અંદર જે જે દોષ હોય, ત્યાગીમાં હોય ગ્રહીમાં હોય, બધાને આપણને આપણા દોષના દર્શન થાય અને આપણને સાચો માર્ગ મળે એવી આપણી ઉપર આ મોટા પુરુષે દયા કરી છે, એટલી એની દયાને સ્વીકારીએ, એના ચરણમાં આપણું મસ્તક રાખીએ અને એમને જે રીત કીધી છે એ રીતની અંદર રહેવા માટેનો આપણો સંપૂર્ણ આપણા સદગુરુ પાસે રહીને આપણે પ્રયત્ન કરીએ તો મહારાજ આપણી ઉપર અતિશય રાજી થાય. આપણને મહારાજનો રાજીપો અપાવો, એ જ સ્વામીનો આવું કડવું ઔષધ પાઈને આપણી માટેનો ઉપાય છે. પદોગ્નિશ પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.